ઓકે, ત્યાર પછીનો 3 માર્ક્સનો મુદ્દો છે ઉત્પાદકતા એટલે પ્રોડક્ટિવિટી અને એના પ્રકાર. અને આ પોઈન્ટ છે ને એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ આને તૈયાર કરવું. હવે એમાં સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે એની અંદર નિવસન તંત્રમાં સતત સૂર્યપ્રકાશનો પ્રવેશ થવો જરૂરી છે. હવે પ્રાથમિક ઉત્પાદકતા એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને એ પ્રાથમિક ઉત્પાદકતા પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. અને એનું માપન વજનમાં ગ્રામ પ્રતિ સ્ક્વેર પ્રતિ ગ્રામ સ્ક્વેર અને ઉર્જામાં કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેરમાં થાય છે. હવે ત્યાર પછી ઉત્પાદકતા એટલે શું? તો જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા કહે છે. અને વિવિધ નિવસન તંત્રોમાં ઉત્પાદકતાની તુલના કરવા માટે પ્રતિ ગ્રામ સ્ક્વેર પ્રતિ વર્ષ કે પ્રતિ કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષના સ્વરૂપે એનું આપણે એમ કે તુલના કે માપન થતું હોય છે. હવે કુલ પ્રાથમિક ઉત્પાદકતા ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન એન જીપીપી અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન એનપીપીમાં એ પ્રાથમિક ઉત્પાદકતાને વિભાજિત કરવામાં આવે છે. હવે કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન એટલે શું? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ વડે એ કાર્બનિક પદાર્થોના ઉત્પાદનના દરને એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપી કહે છે. હવે એમાં આ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો એ વનસ્પતિ દ્વારા જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી તૈયાર થયો હોય એમાંથી એ પોતાના શ્વસન અને અન્ય દેહધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગ કરે અને બાકીનો જૈવભાર એ સંચિત ખોરાક તરીકે સંચિત કરે અને સંચિત કરવામાં આવતા જૈવભારને જ શું કહેવાય? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા નેટ પ્રાઇમરી પ્રોડક્શન. અને વનસ્પતિમાં સંચિત જૈવભાર તરીકે સ્ટોર થાય અને તૃણાહારી ઉપભોગીઓને મળે. તૃણાહારી એવા પ્રથમ સ્તરના ઉપભોગીઓને એ પ્રાપ્ત થાય. હવે જોજો, દ્વિતીયક ઉત્પાદકતા સેકન્ડરી પ્રોડક્શન, એમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ તૃણાહારીઓ અને વિઘટનોના વપરાશ માટે એ ઉપલબ્ધ જૈવભાર છે. અને ઉપભોક્તા દ્વારા જે નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દરને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે. એટલે તૃણાહારીઓને એનપીપી મળે, એમાંથી પોતાના શ્વસન માટે આર ઉપયોગ કરે અને બાકી વધે પોતાના જૈવભારમાં સ્ટોર કરે, એને કહેવાય સેકન્ડરી પ્રોડક્શન એસપી. અને એ પ્રાથમિક અને દ્વિતીય માંસાહારી અને વિઘટકો માટે હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરતા પરિબળો. પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર આધારિત છે. તે વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો એટલે સૂર્યપ્રકાશ, પાણી અને તાપમાનની ઉપલબ્ધિ પર આધારિત છે. અને પોષકોની ઉપલબ્ધિ એટલે જરૂરી ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોની હાજરી અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ઉપર એ આધારિત છે. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં આ પરિસ્થિતિ જુદી હોય એટલે પ્રાથમિક ઉત્પાદકતા જુદા જુદા નિવસન તંત્રોમાં જુદી જુદી હોય. સૌથી વધારે જંગલની હોય, એનાથી ઓછી તૃણ પ્રદેશની હોય ને એનાથી ઓછી મરુસ્થળ એટલે રણ પ્રદેશની હોય. હવે જોજો કે સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોમાં અંદાજિત 170 બિલિયન ટન છે. હવે આપણને ખબર છે કે પૃથ્વી પર 70% વિસ્તારમાં મહાસાગરો પથરાયેલા છે અને આટલા વધુ વિસ્તારમાં પથરાયેલા મહાસાગરોની ઉત્પાદકતા કેટલી થાય? તો 170માંથી ફક્ત 55 બિલિયન ટન. અને બાકીના 30% વિસ્તારમાં રહેલા સ્થલીય નિવસન તંત્રોની કેટલી થાય?
તો 115 બિલિયન ટન. ઓકે, એટલે કે અલબત્ત ભૂમિની કેટલી થાય તો 115 બિલિયન ટન, એનો વિસ્તાર કેટલો, તો 30% કે એનાથી ઓછો. આ રીતે આ 3 માર્ક્સના મુદ્દામાં તો આ જગ્યા બેસ્ટ છે, પછી આમાંથી તફાવત એ 2 માર્ક્સના પૂછે અને એમસીક્યુ માટે સોલિડ જગ્યા છે.